નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું જાની આપનું સ્વાગત કરું છું. સ્પેશિયલ રિપોર્ટમાં આપણે આ નવા ટોપિક સાથે મળતા છીએ. જો આજની વાત કરીએ તો જે કહી શકાય કે નારી સંરક્ષણ ગૃહ ઓર્ડરમાંથી જે છોકરીઓ ભાગી હતી તેમાંથી 7 જેટલી પરત આવી છે. પરંતુ જો સૌથી પહેલા વાત કરીએ તો અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. નારી સંરક્ષણ ગૃહમાંથી અવારનવાર છોકરીઓ ભાગી જતી હોય છે તો ક્યાંક ને ક્યાંક નારી સંરક્ષણ ગૃહની સલામતી પર મોટો એક અહીંયા પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. અત્યારે 7 જેટલી છોકરીઓ પરત મળી આવી છે અને અત્યારે નારી સંરક્ષણ ગૃહના અધિકારી અને પોલીસ તરફથી પણ બીજી અન્ય છોકરીઓને શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ જો મુખ્ય કારણ જોઈએ તો શા માટે આવું થતું હોય છે, શા માટે અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે, આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે રુઝાન ખંભાતા, કે જે સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાન જી, આપને અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. અને રુઝાનજી સાથે અત્યારે મારી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ સોનલ જોશી. સોનલજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. રુઝાનજી, જે આખો એક બનાવ બન્યો છે કે 14 જેટલી છોકરીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગઈ છે અને એમાંથી હવે 7 જેટલી પરત પણ મળી આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? ઓનગોઈંગ પ્રોસેસ ચાલી રહ્યો છે. આપણે વચ્ચે બી એક છોકરી મેન્ટલ હતી, મેન્ટલ રિટાર્ડ હતી, રેપ થઈ, અને બીજા પહેલા વચ્ચે બી છોકરીઓ નારી સંરક્ષણ ગૃહમાં ભાગી ગઈ હતી, એ પહેલા બી મારફાર થઈ હતી, વચ્ચે મારફાર થઈ હતી. એટલે એનો ઇટ ઇઝ અન ઓનગોઈંગ પ્રોસેસ. આપણે અહીંયા વાત કરતા રહીએ છીએ, કમિટીઓ બેસતી રહી છે એની, એ કરવા કે વોટ કેન બી ડન અબાઉટ ધીટ. એટલા વચ્ચે જે હોય કે લોકો બહાર હોમગાર્ડ માં બી બંદોબસ્ત મૂક્યો છે, પણ હોમગાર્ડ ને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે અંદર નહીં જવાનું. એ લોકોની ખાલી બહાર જ સુધી કામ હોય, અંદર ભલે રાડ બૂમ બળારા ચીચારા મારપીટ ચાલતી હોય, પણ એ લોકો અંદર જાય તો લોકોને બહાર કાઢે કે ઇટ ઇઝ નોટ યોર જ્યુરિસડિક્શન. આ મારે વાત થઈ હતી એટલે મને ખબર છે. એટલે આ રીતે જે રીતે જે બિચારી દીકરીઓ જેમાં કોઈ નથી, મારી સુરક્ષણ ગૃહમાં ક્યારે કોઈ જેનું જેનું કોઈ ના આવે, કોઈને ના આપતો હોય, શી શી નો સિક્યોરિટી લેવાય, ત્યારે મારી સુરક્ષણ ગૃહમાં આવે. અને તમે જોશો તો આપણા આપણા દેશ માટે કલંકિત ચીજ છે કે આપણે આપણી છોકરીઓને આપણે સેફલી સિક્યોરલી હેપીલી રાખી નથી શકતા. બેઝિક ફંડામેન્ટલ નારી સુરક્ષણ ગૃહમાં હતા કે જેનું કોઈ નથી ત્યાં આવે અને એને તો ગ્રોથ થાય, એને ભણાવવામાં આવે, એનું ડેવલપમેન્ટ થાય, એનું કોઈ નથી તો ગવર્નમેન્ટ એની છે એને સંભાળવામાં આવે. અને પછી એટલે વાત સુધી વચ્ચેના પ્રેસિડેન્ટ ન્યૂઝ બી હતા કે ત્યાંથી બની દીકરા લગ્ન કર્યા છે, પણ પોઝિટિવ કરતા આપણે નેગેટિવ ન્યૂઝ આવે છે. કારણ કે અત્યારે થાય છે શું કે ધેર ઇઝ અ બિગ લેક ઓફ એડમિનિસ્ટ્રેશન, એન્ડ બિકોઝ ઓફ આપણે આગળ વાત કરશું એની, પણ બિકોઝ ઓફ ધીઝ લેક ઓફ એડમિનિસ્ટ્રેશન આવા બધા બનાવો બની રહ્યા છે. જી બિલકુલ. સુનિલજી, હું આ સેમ પ્રશ્ન આપને પણ પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે આપણને સમાચાર મળી રહ્યા છે અવારનવાર નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીઓ ભાગી જાય છે અને ફરી એક વખત આ બન્યું છે, આપની શું પ્રતિક્રિયા છે? જે છે જે સાઈડ ઉપર છે એમાંથી અત્યારે દીકરીઓ ભાગી છે. બંનેના ચેરમેન અલગ અલગ છે અને બંને લોકો અલગ અલગ રીતે હેન્ડલ કરે છે. જમણી જગ્યાએથી જે પહેલા જે ભાગી જવાની ઘટના આવી હતી નારી સંરક્ષણ ગૃહમાંથી આવી હતી, અત્યારે જે આવી છે ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ એનું જે છે એમાંથી દીકરીઓ ભાગી ગઈ છે. બીજું મેં એવું સાંભળ્યું છે કે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે પેલા જે ચેરમેન છે એમને કે આ દીકરીઓ પોસ્કોના હેઠળ હતી, પહેલા કોઈ પ્રેમમાં હતી એટલે બધી ભાગી જાય. 14 છોકરીઓ કે બધા એક એક સેક્શન હેઠળ તો નહીં હોય. અને તમે આવું એક દી એકદમ કેવી રીતે તમે આવું ગંદુ સ્ટેટમેન્ટ આપી શકો અને તમે પોતે આ વસ્તુના ચેરમેન છો? હવે આપણે દીકરી 14 વર્ષની છે, કાયદાના સંઘર્ષમાં ઉતરી છે અને ભાગી કેમ જાય? આની જવાબદારી કોની? તો ચેરમેનની આવે છે, ત્યાં એક બીજા બેન છે જે એડમિનિસ્ટ્રેટિવ લેવલમાં ભાવનગર જોબ કરીને છે, જે ત્યાં આગળ જવાબદારી નિભાવી રહ્યા છે, અને ચેરમેન મનીષાબેન પટેલ છે. તો આ બંનેની રિસ્પોન્સિબિલિટીઝ આવે છે કે એ બંને આ પહેલેથી કેટલા વર્ષોથી, છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું કે આ લોકો આ પ્રપોઝ ઉપર છે. તો 3 વર્ષમાં એમને શું ડેવલપમેન્ટ કર્યું? નહીં કે ખાલી એમનો સમયગાળો પૂરો થઈ જાય પછી નીકળી જાય. બીજું એવું છે ધરી કે ત્યાં ડેવલપમેન્ટ એટલું મોટું છે કે ત્યાં અંદર બહાર તમે ઇવન વૃક્ષારોપણ હોય, ગાડા હોય, ખાલી ઇંચકા ઉતરે પણ એ પણ જૂના બાળકો માટે જે જે જેલના સળિયાજનો હોય અંદર પૂરી રાખવામાં આવે છે. એમને જે ફ્રી છે બહાર કેમ્પસ બધી મોટી મોટી દિવાલો છે, ઇવન બધા બહાર અંધારના લોકો બી મૂકેલા છે બધી વાત, પણ એટલું બધું કેમ્પસ એમને અંદરથી બહાર નીકળવા નથી દેતા. બીજું કે મારીને જે એડમિનિસ્ટ્રેટિવ વાળા છે, જોર જોરથી બોલવું, માનસિક ત્રાસ આપવો, એને પૂરતા પ્રમાણમાં કોઈ સાંભળવા તે નહીં. કોઈ રજૂઆત કરવી તો આજે બહાર નથી આવે, કાલે આવશે, આજે નથી આવે તમે શનિવારે રજૂઆત કરવાની. એમની સ્પીડ નીકળે તો હાયર કરવામાં આવે છે. એમની ફરજ કરે છે કે ત્યાં જઈને 1-to-1 કન્વર્સેશન હોવું જોઈએ, સાયકાટ્રિસ્ટ ની આવી છે તો સાયકાટ્રિસ્ટ તો કાઉન્સિલર તો બોલાવવા જોઈએ. કરેક્ટ વાતો કરે છે, કેસની સશક્તિકરણ નહીં, અથવા તમને 18 વર્ષોથી સીસીટીવી કેમેરા અંદર કેમ નથી રખાયા અને વધારા પછી
એની ઉપર એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ કે આવું કામ બરાબર ચાલે છે કે નહીં. પણ સ્કૂલને પ્રેશર કરો છો, પોલીસ સ્ટેશનને પ્રેશર કરો છો, સીસીટીવી કેમેરા લગાવો, તો આવો નીકળ્યો છે જે નીકળવાનો મામલો છે, સેન્સિટિવ વસ્તુ છે. તો આના માટે દર ચાર મહિને આપણે મુદ્દા બેસી અને ચર્ચા કરી બેસીએ છીએ. કારણ કે આ ભાગી ગયા મારામારી થઈ માણસો છે એમને પોતાની સંસ્થા ચલાવે છે તો એ વખતે આવું કેમ નથી? ગવર્મેન્ટ સંસ્થાઓ છે જેની જરૂરી છે મારા બાળકોની ઓબ્ઝર્વેશન એમની જેલ એવી વાત હોય કે આ સંકુલની વાત હોય. આટલી મોટી જમીન છે, ચેરમેન મનીષા પટેલે વાતચીત કરી છે. શું કહો છો મનીષા પટેલ? હેલો, હું તમને શું કહું છું? અત્યારે મને સુપ્રી ચેમ્બર નો ફોન આવ્યો અને એમને મને કહ્યું છે કે 14 છોકરીઓ ભાગી ગઈ છે. એટલું મને એમને કહ્યું છે કે અત્યારે હાલ બધા ત્યાંથી ગાંધીનગર થી આવ્યા છે અને અમે કઈ વાત મજામાં અહીંયા છીએ. બસ એટલું એમણે મને કહ્યું છે અને સોમવારે મારી મારી કમિટી રહેશે, એ દિવસે મને લેખિત રિપોર્ટ આપવાના છે. ભાગવા પાછળનું રીઝન હવે એ લોકોને અહીંયા રહેવું ના હોય, પણ એવું તો કઈક બન્યું હશે ને કે એ લોકોને અહીંયા નહીં રહેવું હોય? ના, એવું કશું કઈ બનતું, એવું કઈ બનાવ નથી બનતું, એમને નથી રહેવું હોતું. ઘણી વખત એ લોકોને અહીંયા ઈચ્છા હોય નહીં રહેવાની, એટલે અહીંયા કોર્ટ એમને અહીંયા મોકલ્યા હોય મોકલી હોય. એમ માતા પિતા સાથે જવાની ના પાડતા હોય, અમારા માતા પિતા સાથે નથી જોયું તો પેરેન્ટ પ્રોટેક્શન માટે તો પછી ક્યાં મોકલે? સંસ્થામાં મોકલે અને એમને સંસ્થામાં આવ્યા પછી પણ સંસ્થામાં પણ નથી રહેવું. એમને એમના જે જેની સાથે અફેર થાય એ છોકરાઓ સાથે જતી રહેવી હોય, પણ હવે 18 વર્ષથી નીચેની હોય એટલે તો કોર્ટ પણ ના મોકલી શકે ને એવી રીતે. બરાબર, એટલે અહીંયા જવું ના હોય તો પછી આવી ફાંસવાના તો આવા કોઈ કૃત્ય કરતા હોય એ લોકો. તમને એવું હતું, તમે છે ને રિપોર્ટ થી બધું તમે મંગાવીને રાખો, હું 2 વાગે તમને ફોન કરીશું, ફોન પર ઇન્ટરવ્યુ. હું એવી રીતે રિપોર્ટ પર હાલ હું મંગાવીને ના રાખું છું, મને મારી કમિટી જે છે એ દિવસે લોકો મને રિપોર્ટ આપશે. બરાબર છે, એ દિવસે તમારે આવું થયું, તમે 2-4 વાગે આવજો. જોયું કે નારી સુરક્ષા ગૃહના ચેરમેન મનીષા પટેલનું જે નિવેદન છે તે કહી શકાય કે બિલકુલ સંતોષકારક નથી. રીઝન છે આપને પૂછવા માંગુ, જે રીતે અમારા સંવાદદાતા પ્રીતિ મહેતા એમની સાથે વાત કરી છે અને જયારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કદાચ આટલી મોટી ઘટના બની છે કે જેની પર અત્યારે તમામે તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે, ત્યારે ચેરમેન હોવાને માટે મનીષા પટેલ એવું કહે છે કે મને વધારે કોઈ આનો આઈડિયા નથી. શું કહે છે? સૌથી પહેલા તો હાસ્યમ કહેવાય કે એમને આઈડિયા નથી ને એમને ખબર નથી. એમને તો પછી ખબર પડી, એમને ત્યાંથી એની બેટ ઇટસેલ્ફ શોઝ જે મેં કહ્યું કે લેક ઓફ એડમિનિસ્ટ્રેશન છે, ભયંકર લેક ઓફ એડમિનિસ્ટ્રેશન છે. ફોર વોટર રીઝન્સ, મે બી ધ મેજર રીઝન ઇઝ કે ખાલી લોકોને ઉદ્દાર જોઈએ છે ને, બીકોઝ આઈ ડોન્ટ ટેલ કદાચ બંને વધારે ખબર હશે કારણ કે ત્યાં જાય છે, પણ આઈ ડોન્ટ ટેલ કે ત્યાં બીજી બધી એવી એક્ટિવિટીઝ થાય છે ને એમાં પૈસા લોકો બનાવી રહ્યા છે. કારણ કે અગર ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધ અધર વે આઉટ, સીએસઆર ફંડ્સ ની અમે જરૂર નથી કારણ કે ગવર્મેન્ટ ગિવ્સ ધ મિનિમમ ફંડ્સ. આજ સુધી એવું નથી કે બીકોઝ ઓફ લેક ઓફ ફંડ અહીંયા ડેવલપમેન્ટ નથી થયું. એ વાત સાચી છે કે ઘણા લોકોને ત્યાં તમે અગર એમએસડબ્લ્યુની બહેનોની વાત કરો છો, આપણે ત્યાં મોકલવામાં આવે છે કે જે કાઉન્સેલર્સ મોકલવામાં આવે છે, અનસેફ
unfortunately, what I have understood in that time, because I work with a few MSW and few counselors, they are very quick, very quick, very much again. Ek ke ema pa je genuine kaam kare mane chale kono genuine kare nahi deta ane bija khali tem je je haji vara na ase kaam ke ema pa na bija vested interest hoy che એટલે coming back to the manisha bene ne baat kare che mara meri language ma ke ke amne hodda ne shobda ne method agar us line bana jao to ke vyat baat kari amne ki amne kasut khada nahi report bhi nahi amne paise report mangwana koi mood ma nahi kaise char ho gaya ye batais એટલે આ રીતે અગર આવા જ એપ્રોચ હોય તો પછી ચાર નહીં તો કોણ 40 મિનિટ ભાગી જાય અને બીજી વાત કે આ એપ્રોચ ધેટ શોઝ અ સંવેદની સંવેદનશીલતા અને બીજી વાત કે આ જે 14 દીકરો ભાગી છે એમને મોટું ના લાગ્યું એમને લાગ્યું નહીં છે કે એમાં સુધી ભાગી જાય એમાં એમાં નથી રહ્યો એટલે બસ ઇટસેલ્ફ શોઝ કે આવો એટીટ્યુડ હોય તો ઇટ્સ બેટર કે તમે રાઈટની સાઈડ કે હું બેટર જેને રેઝિગ્નેશન જે જેન્યુઇન લોકો કામ કરવા માંગે છે એમને ચાન્સ આપો તાકી દીકરીઓનું ભવિષ્ય ના બગડે અલ્ટિમેટલી આપણી દીકરીઓનું ભવિષ્ય છે અને આપણી રિસ્પોન્સિબિલિટી છે જી બિલકુલ રીઝન છે મનીષા બેન એવું તો કહું છે કે એમાં શું છે ભાગી જાય પરંતુ સાથે સાથે એક વસ્તુ તેઓ એવું પણ કહ્યું છે કે તેઓને અફેર્સ હોય છે અને એ જેની સાથે અફેર હોય છે તે છોકરા સાથે રહેવા માંગે છે એટલા માટે ભાગી જાય છે તો ક્યાંક ને ક્યાંક આ બચાવ પોતાનો બચાવ કરવા માટે આ સેન્ટેન્સ યુઝ થાય છે એના માટે શું કહ્યું છે સમય બેન આપ શું કહેશો મેં પહેલા પણ કીધું કે પોતે સેન્સિટાઈઝ નથી અને સેન્સિટાઈઝ વ્યક્તિઓ ના હોય જયારે કે આ હોદ્દો સંભાળતા હોય અને જયારે અમને અમને તરફ કીધું કે હું મારી કમિટી રહેશે ત્યારે તમે આવજો તમે 4 વાગે કમિટી અમની દર ગુરુવારે અથવા તો દર શનિવારે કમિટી હોય છે ભાગી ગઈ છે અને મારે તાત્કાલિક ધોરણે કોઈ પગલા નથી લેવાના બીજું કઈ જયારે તારે પોલીસ સ્ટેશન ને પોલીસ વાળા પકડવા મારે પોલીસ હવે 750 કે 786 એક પોલીસ વાળો છે બરાબર તો કે એની 24 કલાક ડ્યુટી નથી આવતી ઓબ્ઝર્વેશન ની અમને છોકરા ભાગી જતા ત્યાં પરમેનન્ટ બંદોબસ્ત જવાબદારી જે ચેરમેન છે કે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે એમની જવાબદારી આવે છે બીજું કે તમે તમે તમારું ડેવલપમેન્ટ કરો છો રોજ સવારે બહાર નીકળો છો તો તમે તમારે પોતે એડવોકેટ પણ છે રજૂઆત કરવા જોઈએ હું ચેરમેન છું મારી સાથે રજૂઆત કરે મારી પાસે સમય નથી મારું બીજું કામ છે એટલે આ તો એમનો ઓલવેઝ અભિયાનની સાથે એક ડેવલપમેન્ટ જોબ પણ છે અને એમનો પણ આપણે કઈ પણ વાત કરી હોય તો વિઝિટ કરવી હોય તો જેને જોયા હોય સડનલી તો ત્યારે દરવાજા ખોલતા પછી તારા બંધમાં રાખે કે જયારે છોકરો શું 4 વર્ષની ભાવી છોકરો છે કાયદાના સંઘર્ષમાં ઉતરેલી છે બાળકોએ ભૂલથી ક્યાંય પ્રેમ થઈ ગયો છે જેમની સાથે કોઈ કદાચ શારીરિક કૃત્ય થયેલું છે અને કેસ ચાલી રહ્યો છે એમને કેટલા પ્રેમ અને હૂંફની જરૂર હોય એ પ્રેમનો હૂંફ કેમ નથી મળતો કામ જે છોકરો ત્યાં છે એના દ્વારા બધું ક્લિનિંગ કરાવો બધું સાફ સુફી કરાવી એવા રસોઈમાં પણ એક દીકરાનો ઉપયોગ કરો ટોયલેટ બાથરૂમ પણ એમની પાસે દોડ આવવા જો મારપીટ અંદર મારા મારી છોકરો જીગરતી હોય તો એવા જે સપોઝ એવા ગુસ્સાવાળી દીકરો છે તેના માટેની અલગ વ્યવસ્થા આવી જોઈએ એક વ્યક્તિ આપણે અપોઇન્ટ કરવો જોઈએ કે આ કેવી રીતે કમ ડાઉન થાય સાયકોલોજીસ્ટને બોલાવા પડે કે સારા રીતે ગુસ્સો છે અને એ 14 વર્ષની દીકરી કે ભાગી ગઈ એમની જે વાત કરી છે અત્યારે બહુ શરમજનક વાત છે ચેરમેન થઈને કે તો પ્રેમમાં હતી એટલે એમને એમની જોડે રહેવા છે અને એવું એમને તો જવું છે પણ જે કારણે આપણું સંવિધાન આપણને પરમિશન નથી આપતું અને પરમિશન નથી આપતું 18 વર્ષની નાની દીકરી છે એટલે ઓબ્ઝર્વેશન હોમમાં છે કે તમે શું કર્યું એવા મા બાપ નથી રાખતા તમે એની એની પરિસ્થિતિ સમજો કે જે પોતાના મા બાપ થી વિખોટી પડી છે જ્યાં કદાચ 12 વર્ષમાં પ્રેમ થઈ ગયો છે એની સાથે જે થયું છે એને ખબર બી નથી ને તમારી પાસે છે તો તમારી સેન્સિટિવિટી ક્યાં છે તમે શું કરો કે એને તમે એની પર કાઉન્સિલિંગ કર્યું કે એને શાંતિથી વાત કરી કે બેટા આ ઉંમર પ્રેમની નથી ભણવાની છે વોકેશનલ કોર્સિસ કેટલા ચાલે છે ત્યાં લોકો જવા માટે ફોરેન ની અંદર જઈને જતા લોકોનું કમ્ફર્ટ ઝોન હોય છે ઘરી ત્યાં લોકો જાય 3 મહિના કે 2 મહિના કોઈ વસ્તુ શીખીને દીકરી બહાર આવવી જોઈએ અને પણ બહાર માથું ઊંચું રાખીને જીવી શકે એવી વ્યવસ્થા આવી જોઈએ નહીં કે આ તો કે છે કે ક્રિમિનલ માઇન્ડ ની છે આની પર આમ જયારે વાત કરીએ ત્યારે ઘરી એમને પણ આવી જાય આ તો નહીં ગાંઠે આ તો માથા મારે છે માથા મારે છે તમે શું પગલા લીધા એ કોઈ ઇમ્પોર્ટન્ટ છે અગર તમે નથી કહેતા તમે કોઈ મતલબ નથી એટલે એમનો જવાબ ક્યારે પણ સુરક્ષા આવી જોઈએ કે વ્યક્તિમાં કોઈ છોકરો છે તો એને બહાર નીકળ્યો છે તેમ છતાં પણ એ નીકળી ના શકે એટલે ક્યાંક ને ક્યાંક સલામતીના નામે પણ ઝંડા જોવા તો મળી જ રહ્યા છે
ડેફિનેટલી સમયમાં તો જેવું પહેલા પણ નતું અને આપણે ઘર ચાર લઈને મળીને સમય બેસી જઈએ છીએ. ગવર્મેન્ટ શું કરી રહી છે, ગવર્મેન્ટ ક્યાં ઊંઘી રહી છે? જ્યાં ગવર્મેન્ટમાં વસ્તુ ખબર છે કે ઘર ચાર મહિને છોકરા ભાગી જાય છે ત્યાં એની વ્યવસ્થા નથી, તો તરત તોડવા માટે જયારે કમિટીને સેવી તપાસમાં સેવી કમિટી કેમ તમે લોકો કેમ ઇનિશિયેટિવ નથી લેતા કે આ વસ્તુ વાત થવી જોઈએ? કેમ ગાડી જાય અત્યારે જયારે ઇલેક્શન હોય છે બધા પાર્ટી વાળા પહોંચી જાય, બધા પોતાના ઇલેક્શન નો એજન્ડા વાળા પાડી જતા કે આવી રીતે જ આપણે ત્યાં બધું કેનવાસિંગ કર્યું છે, તો આ વસ્તુ માટે જે દીકરીઓ સેન્સિટિવ ઇસ્યુ છે કેમ એ લોકો બહાર નથી આવતા? અને કોઈ બે ધારાસભ્ય લોકલ અથવા તો જે લોકલ કોર્પોરેટર છે એ કેમ તૈયાર નથી કે એના માટે કે અમે કોઈ ઇનિશિયેટિવ લેવા માંગીએ છીએ, અમે આગળ વધવા માંગીએ છીએ અને આ વસ્તુ ના થવી છે, અમે આવું ડેવલપમેન્ટ પોતે અમે એની વિઝે કેટલી વાર થઈ ત્યારે લોકલ ધારાસભ્યની વાત કરો, દરેક પક્ષની વાત છે, પર્ટિક્યુલર એક પક્ષની વાત નથી કરતી હું, પણ દરેક લોકોએ આમાં લેવું છે. અને ખરું સોશિયલ વર્ક આ છે, કોઈ પાર્ટી સાથે જોડાઓ છો પોલિટિકલ પાર્ટી સાથે તો એનો મતલબ એ છે કે તમે સમાજ સેવા કરવા માંગો છો, જો તમારે સમાજ સેવા કરવાની બારમાં કામ કરે લીડર કપડા પહેરીને કહે છે ને કે ખાદીના કુર્તા પાજામા પહેરીને લીડરશિપ બતાવવાનું લીડરશિપ એ નથી. ગાંધીજીનો ખાદીનું જે પ્રતિબંધ છે એને રજૂઆત કરવા માટે પહેલા તમારું અંદરથી મન શું થયું છે અને સોશિયલ એક્ટિવિટી કરવા માટે તમે પાવર ધરાવે તો જ મહેરબાની કરીને પોલિટિક્સમાં પણ આવો અને આવી જગ્યાએ કોઈ હોદ્દો કરવાનું પડતા પહેલા તમે વિચારો કે મારો કેટલો સમય આપી શકીશ, સમય આપવા માટે હું બંધાયેલો છું, ત્યાંનું ડેવલપમેન્ટ કરવું એ મારી જવાબદારી છે. હું આટલા 3 મહિનાનો ગ્રોથ કરું છું, ગવર્મેન્ટ એમને પૂછું કે તમે શું ગ્રોથ કરો? અગર ત્યાં ફંડિંગની વ્યવસ્થા છે, ફંડિંગની તો કેમ આવી પરિસ્થિતિ છે? કરોડો ઉખડી ગયો, ઉપરથી ના આવે, ટીવી બી ના ચાલતું હોય, અમે જે ત્યાં છોકરો એમ કે બેન ટીવી રિપેરિંગ વાળા લોકો જાય જયારે કમિટીઝ બેસે છે, લખાય છે, રેકોર્ડ આવે છે, તો બી એક્શન કેમ નથી લખાતા? એટલે એક વાર્તા પણ વાર્તા ચાલી રહી છે અને છે ખાનપુર ત્યાં ભેગા થઈ જશે, સિગ્નેચર કરી દેવાની, બધાની એકની સિગ્નેચર બીજું પણ કરે, ચોખ્ખો ભરી લેવાનો. અને એ જે કમિટી મેમ્બર છે એમને ફરજિયાત મહિનામાં એક કે બે વિઝિટ કરી છે. હું આવું છું કે તમારા માધ્યમથી કહું છું, રજીસ્ટર બનાવો અને ચેક કરો. કમિટી મેમ્બર કમિટીમાં રહેવા માટે લોકો કેટલા બધા જે ઓલ્ડ એજ હોમમાં છે કે જે સિનિયર સિટીઝન્સ છે પોતે કામ કરવા માટે તૈયાર છે અને એ લોકો પોતે ઓનરની સેવા આપવા તૈયાર છે, જે એજ્યુકેટેડ લોકોની જરૂર છે. પણ જે જોવા ચાલી રહ્યા છે, કોઈ પક્ષને મિલન કરે છે, જે લોકો ક્યારે પણ જતા નથી ધોની, એ લોકો કમિટીમાં છે કે અડધા પક્ષના છે, અડધા પક્ષના છે, આમાં આનું ઓળખાણ છે, આને કઈ કાર્ડ આઈડી કાર્ડ આપી દીધા એ એની પર હું તો ઓબ્ઝર્વેશન હોમમાં કમિટી મેમ્બર છું. પણ એ કાર્ડ વેચવા પાછળ મને કામ કેટલું કર્યું, મને બેકગ્રાઉન્ડ કેટલું ચેક કર્યું, એટલે મહત્વની વસ્તુ આની પાછળ ખૂબ સેન્સેટાઇઝ નો બહુ ઇસ્યુ છે. તમે કેટલું વિચારો છો કે તમારી દીકરી જોડે આવું થયું હોય, એ ઓબ્ઝર્વેશન હોમ હોય કે નારી સંરક્ષણ ગૃહ હોય, કે કોઈ પણ દીકરી ક્યારે જતા પહેલા ડરવી ન જોઈએ. અમે એક મહેન મળ્યા હતા, હ્યુમન રાઇટ્સ તો અમને એવું કીધું કે એક મહેન પાડેલ હતા, એમનો હસબન્ડ મારતો હતો, એ અંદર ગયા, અંદર જઈને પાછા આવતા રહે કે મને છોડો, એને કહે મારો હસબન્ડ મારે છે, મેં મોબાઈલ ચાલુ જાય અંદર લેવાયું નથી. આનું પોતાનું સ્ટેટમેન્ટ ઓન ટીવી પર હતું, જે તમને નવાઈ લાગે કે ત્યાં કેવી ટ્રીટમેન્ટ અપાતી હશે. અને જયારે આવું કઈ થશે ત્યારે બધા અંદર ઉતરી જશે, જવાબ નહીં આપે, મીડિયા ઉપર જયારે બેસશે તમે અંદર ના આવશો. અને ત્યાં ખાલી એક આટલું મોટું મસ્ત કેમ્પસ છે, ત્યાં જાણે કે બગીચા જેવું નથી બનાવતા, જે નાના બાળકો છે ત્યાં તમે વાત કરો, તમે ગમન શરમ આવે કે એટલું પણ રમણ એક વિચકા તૂટેલા વિચકા છે. જે એટલા જોવાની ઝાડ ને બગીચા કઈ વાત છે કે આપણી દીકરી જાણે કે વગેરે
અમે ઘરમાં ગાર્ડનિંગ કરીએ છીએ, ગાર્ડનિંગ એક શોખ હોય છે, એટલે એમાં નથી કે તમારે બહારથી ખર્ચો બી કરવો પડે. અને અત્યારે જરૂરિયાતની સિઝન છે, પણ અલ્ટિમેટલી તો બેઝ પોઈન્ટ ઇઝ ધેટ, લેટ અસ ટોક ઓફ ધ રૂટ કોઝ. અને રૂટ કોઝ એ છે કે જયારે આ બધા પોલિટિકલ પોસ્ટ બની જાય છે અને જયારે આમાં પોલિટિક્સ આવી જાય છે ત્યારે જે જેન્યુઅન કામ થવા માંગે છે, જેમ કે અમે એક્ઝામ્પલ આપો, અમારે 10 એકાઉન્ટની સર્વિસ ની વાત કરું, ઇટ ઇઝ નોટ અબાઉટ પોલિટિકલ પોસ્ટ. અમે જે સેવા કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે અને અમારે જે રિઝલ્ટ આવી રહ્યા છે, આમ શું અમારા પોલિટિકલ પોસ્ટ આવી જાય તો માર્કેટ ચાલુ થઈ જવાની છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ધ ગવર્નમેન્ટ કે ઘણી વાર એમાં તો બીજું બી રીત કરે, પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, કે ઘણી ચીજો એમાંથી વધારે સારી ચાલે છે. જેમિન્સ પબ્લિક પ્રાઇવેટ રેસિપિયર જેવી રીતે આવી રીતે જે જેમિન સંસ્થા, પછી કારણ કે બધી એનજીઓ નથી હોતી, જેમિન સંસ્થા કામ કરવા માંગતી હોય તો દેર શુડ બી સમ ગવર્નમેન્ટ, કારણ કે ના તો આમાં કોઈ લિમિટ નથી, કોઈ અંત નથી. અને આપણે આપણી છોકરીઓનું કેરિયર ને ફ્યુચર બગાડ રહ્યા છીએ અને વી આર પુટિંગ અપ અ રોંગ મેસેજ ટુ ધ સોસાયટી. અને જસ્ટ બીકોઝ આપણે આપણી એડમિનિસ્ટ્રેશનમાં ખોટ છે, આપણી પાસે રિસોર્સિસ છે, પણ વી આર નોટ એબલ ટુ ડુ રાઇટ એડમિનિસ્ટ્રેશન. સપોઝ કે મને જેમ કીધું કે 3-3 વર્ષથી બે જે બીજા મનીષા બંને ભાવના બંને નામો આપ્યા કે 3-3, 4-4 વર્ષથી ચીટકેલા છે, આટલું ખરાબ કામ છે, તો એમ સરપ્રાઇઝ કે જે આર્થિક રાજેશ કંપનીના વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ, તો વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એક્શન કેમ નથી લઈ રહી? આઈ એમ રિયલી સરપ્રાઇઝ ધ મિનિસ્ટર ઓફ વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એક્શન કેમ નથી લઈ રહ્યા. આઈ થિંક ધ મીડિયા શુડ ગો એન્ડ આસ્ક અ ક્વેશ્ચન. ઇવન એડોપ્શન માટેનો ઇશ્યુ છે, શી ઇઝ અ રોગ, અને કોઈ પણ એડોપ્શન માટે કોઈ લિસ્ટ આપે તો તમારી ફાઇલ પડી છે. અને એવી જગ્યાએ એડોપ્શન માટે બાળકો આપવામાં આવે કે દુબઈ કે કોઈ બીજી જગ્યા ઉપર આપવામાં આવે અને એમના અંદરના એડવોકેટ હોય, એમાં બી મોટી ફીસ હોય, એનું પણ સેટિંગ ચાલે છે. આવી એક પણ મોટું કબાર છે, કારણ કે બાળકોને માટે જેન્યુઅલ લોકો જે સારા ઘરમાં છે, આપણે રેકમેન્ડ કરીએ કે ત્યાંથી લોકોને આપણે ઉત્સુકતા બતાવે કે તમે એડોપ્ટ કરો, તો ફાઇલો કહે નહીં કે તમારો નંબર જ નથી આવ્યો, મારા છોકરો તમે રેગ્યુલર જોતા હોઈએ, જગ્યા બાળકો આવ્યા જ હોય, કોને આપ્યું, બસ ક્યાં આપ્યું, શું આપ્યું, એમાં પણ ગવર્નમેન્ટ એટલી બધી છે, જે આમ કહે છે ને કેટલી બધી વસ્તુઓ છે કે કદાચ બોલવું અમારા માટે અસહ્ય, અમે એટલું બધું જાણીએ છીએ, પણ તો અમારી પાસે પેપર ઉપર ન હોવાના કારણે અમે અત્યારે કદાચ બોલી નથી શકતા. પણ બહુ બધો ઇસ્યુ છે, કપલ મારી પાસે છે જેમને નોંધાવી તો એમને જેટલો ઉદ્યત જવાનો મળ્યો હતો મારા દત્તક લેવા માટેની, જે રીતે તમને અમે કદાચ કલ્પના નહીં કરી શકો, એ લોકોએ કપલે માંડી જ વાળ્યું. અને બાળકો બીજી સંસ્થામાંથી કામડા મારી બંને એક જેમ ટીચર હતું એમાંથી, આ વસ્તુ આપણને નવી લાગે કે જયારે સારા લોકો જાય છે તો એનો એપ્રોચ એવી રીતે કરવો જોઈએ કે જયારે કોઈ સારા સન્નિષ્ઠ સન્માન્ય નાગરિકો આવે છે તો એમને એવી ટેવ પાડવી જોઈએ કે આપણે ત્યાં આવતા રહે, એ લોકોનો ઘરો બનાવવો જોઈએ, એ લોકો કઈ સારું કામ કરે, સમય આપે. જે લોકો આ તો એ તો એવી રીતે વાત કરે કે બીજી વાર અમારે આવું જ ના જાય, કેમ્પસમાં ક્યારે કોઈ ઘૂસવું જ ના જાય, અમે લોકો જે અમારી જે અંદર ચાલે છે એ પ્રમાણે જ ચાલવું જોઈએ, કોઈને આઘાત નહીં થાય. અમારી સાથે બી ઉદ્ધતા પરિવર્તન ઘણી વાર થઈ ચુક્યું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આવેલી સરકારના રાજમાં જ્યારે હવે નારી સંરક્ષણ ગૃહમાંથી પણ 14 જેટલી છોકરીઓ ભાગી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આ માત્ર પહેલી વખત નથી થયું, અગાઉ પણ આવા કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહી શકાય કે નારી સંરક્ષણ ગૃહમાં સલામતીનો પ્રશ્ન ખૂબ જ મોટો થઈ ગયો છે. અને આપણે જે રીતના જોયું કે સંરક્ષણ ગૃહના ચેરમેન સાથે વાત કરી, મનીષા પટેલ સાથે, તેમના તરફથી પણ કદાચ ઉદ્ધતો ભર્યો અને કહી શકાય કે બિલકુલ સંતોષકારક જવાબ આપણને મળ્યો નથી. આ તમામ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા સોનલબેન જોશી અને રુઝાન ખંભાતા. આપ બંનેને મારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા જ સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ રજા, નમસ્કાર.